યાત્રાધામ પાવાગઢ ગુજરાત ઉપરાંત સમગ્ર પશ્ચિમ ભારતનું મહત્વનું યાત્રાધામ છે. 51 શક્તિપીઠોમાંનું એક એટલે કે આદ્ય શક્તિ માકાળી માતાનું ધામ પાવાગઢ આસો નવરાત્રી ચાલી રહી છે ત્યારે પાવાગઢ માકાળીના દર્શન માટે માય ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે. અનાદિકાળથી પાવાગઢ ભક્તિ તપ અને આસ્થાનું કેન્દ્ર છે. પાવાગઢનું જેટલું આધ્યાત્મિક મહત્વ છે એટલું જ ઐતિહાસિક મહત્વ છે. એક તરફ પાવાગઢ ખાતે શક્તિપીઠ છે ત્યારે બીજી તરફ વર્લ્ડ હેરિટેજ સાઇટ પાવાગઢ ચાંપાનેરમાં બે નમૂન સ્થાપત્યો અને કલા કારીગરીનો ભંડાર છે. આ ઋષિ વિશ્વામિત્રીની તપોભૂમિ છે તો પાવાના ડુંગરે ચડતી અને પડતીના આખા યુગળીખમ ઊભા સહ્યા છે. એક સમયે 65 વર્ષ સુધી ગુજરાતની રાજધાની રહેનારું ચાંપાનેર રાજ્ય મોહમ્મદ બેગડા દ્વારા બર્બરતાથી લૂંટાયું હતું. યાત્રાધામ પાવાગઢ અનેક યુગોમાંથી પસાર થયું હતું પરંતુ એના પ્રત્યેની ભક્તોની આસ્થાની એવી અનેરી છે કે દિન પ્રતિદિન માના ચરણોમાં શીશ ઝુકાવવા આવનારાઓની સંખ્યા વધતી જ રહે છે અને વધતી જ રહે છે. પાવાગઢ ખાતે આવેલા શક્તિપીઠ ખાતે મહાકાળીના દર્શનાથી સમગ્ર વર્ષ દરમિયાન 250 કરોડ ઉપરાંત શ્રદ્ધાળુઓ આવતા હોય છે, જેમાં ચૈત્રી નવરાત્રિ અને આસો નવરાત્રિ દરમિયાન શ્રદ્ધાળુઓની સંખ્યા સવિશેષ જોવા મળે છે. રથ જોડીને આવતા પ્રવાસીઓની સંખ્યા સવિશેષ હોય છે. પાવાગઢ ખાતે ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને છત્તીસગઢના શ્રદ્ધાળુઓ પણ મોટી સંખ્યામાં જોવા મળે છે. કિરણ ગોહિલ, જેડેશ્રી, પંચમહાલ.